ओके चालो तारे हवे आपणे जे छे संतुलन चेप्टर नी अंदर एक पड़ाव जे छे ई पार करो जेनी अंदर आपणे रासायणिक प्रक्रियाओ जे छे एमां कई रीते संतुलन आवे अने कई रीते आपणे एनी संतुलन अवस्था ने दर्शावी शकीए एवी चर्चा करता था। हवे आपणे संतुलन चेप्टर जे छे एनो फेज टू बीजो पड़ाव जे छे एनी चर्चा जे छे ई चर्चा करवानी थशे। तो आनी अंदर आपणे काम शुं करवानुं छे तो के अत्यारे आपणे जे शीखाई रासायणिक प्रक्रियानी अंदर जे घटको जे छे ई प्रक्रियकोने निपजवो होय ने एना विशे चर्चा करता था। अत्यार सुधी आपणे चर्चा शेनी करता था प्रक्रियकोने निपजवो अने एमनी वच्चे संतुलन आवे छे संतुलन अचळांक जोवा मळे छे। पण हवे आपणे जे छे ए वात करवानी थशे एसिड बेज अने क्षार विशे। હવે આપણે જે છે એની ચર્ચા કરશું એસિડ બેઝ અને ક્ષાર જે છે એની ચર્ચા કરવાની થશે અને આ બધાને આધારે આપણે જે છે એ વિદ્યુત વિભાજ્ય ઘટકો જે છે વિદ્યુત વિભાજ્ય ઘટક કઈ રીતે મળી શકે છે એની આપણે ચર્ચા કરશું બરાબર છે। ચાલો તો હવે આપણે જે છે એ આની અંદર જે છે એ આગળ ઉપર જઈએ અને હેડિંગ જે છે એ મારી દઈએ એસિડ અને બેઝ સંકલ્પના। જો આપણે શું કરવું છે એસિડ તથા બેઝ જે છે એ બેઝની થોડીક એવી સંકલ્પનાઓ જે છે એ સંકલ્પનાઓ શીખીએ બહુ અગત્યની વસ્તુમાં આવશે આની જાણકારી હોવી જરૂરી છે આપણી પાસે એટલા માટે હું તમને એસિડ બેઝ અને ક્ષાર વિશે થોડી ઘણી માહિતી જે છે એ આપવાનો છું। બાકી હકીકતમાં જોવા જઈએ તો એસિડ બેઝની સંકલ્પનાઓ જે છે આપણને પહેલેથી જ ખ્યાલ છે છતાં આપણે એક વખત આનું જે છે એ પુનરાવર્તન કરીએ। હવે એસિડ અને બેઝની સંકલ્પનાઓ જે છે એની જો વાત કરીએ તો એને આપણે બે ભાગમાં વહેંચી દઈશું। અહીંયા જે આપણે વાત કરીએ છીએ એસિડ બેઝની સંકલ્પનાઓ, તો જો એસિડ અને બેઝની જે સંકલ્પનાઓ જે છે એને બે ભાગમાં વહેંચી દેવાય। એનો પહેલો ભાગ જે છે એને કેવું અનુભવ આધારિત, એને શું કહેશું આપણે અનુભવ આધારિત, અને બીજું જે છે એને કહેવાનું છે સંકલ્પના આધારિત। ચાલો તો હવે આપણે જે છે એસિડ અને બેઝની જે વાત કરવાના જઈએ છીએ એમાં અનુભવને આધારે જે છે એ રોબર્ટ બોઇલ નામના વૈજ્ઞાનિક જે છે એને આપણને સમજાવ્યું હતું। સૌ પ્રથમ જે છે એ રોબર્ટ બોઇલ નામના વૈજ્ઞાનિકે આપણને કીધેલું કે તમે સંકલ્પનાઓ જે છે એ સંકલ્પનાઓને કઈ રીતે દર્શાવી શકો છો બરાબર છે। તો રોબર્ટ બોઇલ નામના વૈજ્ઞાનિક જે છે એને આપણને આવી માહિતી જે છે એ આવી માહિતી આપેલી છે બરાબર। તો હવે આપણે જે છે એ જો ચર્ચા કરીએ કે ભાઈ રોબર્ટ બોઇલે આપણને શું માહિતી આપેલી છે તો રોબર્ટ બોઇલે જે છે એ અનુભવને આધારે આપણને આવું કીધેલું હતું કે એસિડ જે છે અને અહીંયા આપણે લખી નાખીએ બેઝ જે છે તો એસિડ જે છે એ શું હોય તો કે સ્વાદે ખાટા હોય। જો તો આ આપણે ચાખ્યા વગર તો ખબર પડે ને અનુભવ કર્યા વગર, અને બેઝ ની વાત કરીએ તો શું કહેવાય બેઝ જે છે એ સ્વાદે તુરા હોય છે બરાબર છે। ચાલો ઉદાહરણ તરીકે આપણે કોઈ પણ ખાટા ફળ ખાતા હોય બધામાં જે છે એ સાઇટ્રસ કહેવામાં આવે છે, સાઇટ્રિક એસિડ આવેલું હોય છે એટલે આપણે એને ખાટા ફળ કહીએ છીએ। સાઇટ્રસ જે છે એ સાઇટ્રસના કારણે આપણે એને સમજી શકાય। બીજું એસિડની જો વાત કરીએ તો એસિડ જે છે એ ભૂરા લિટમસ પેપર જે છે એને લાલ જે છે એ લાલમાં રૂપાંતરણ કરે છે, કોને લિટમસ પત્રને। અને બેઝ જે છે એ શું કરે છે તો કે જે લાલ હોય છે એને ભૂરા કરે છે બરાબર છે, એને શું કરે છે ભૂરા, પણ આ કોણ તો કે આ છે લિટમસ પત્ર। તો લિટમસ પત્ર પર જો આવી અસર થાય છે તમે લિટમસ પેપર લિટમસ પેપરને એસિડ અથવા બેઝના દ્રાવણમાં ડૂબાડો તો આપણને આવી ખબર પડે, અને આ બંને વસ્તુ છે એના આધારે થઈ અનુભવને આધારે।
હવે આપણે વાત કરવાની છે પીએચ ની। પીએચ ની વાત કરીએ તો એસિડ એવા ઘટકો છે જેની પીએચ નું મૂલ્ય જે છે ઈ 7 કરતા કેવું હોય ઓછું, અને બેઝ એવા ઘટક છે જેની પીએચ નું મૂલ્ય કેવું હોય 7 કરતા વધારે। તો પીએચ વિશેની સંકલ્પના જે છે એ પણ આપણે સમજવાની થશે। પીએચ વિશેની સંકલ્પના જે છે એ સોરેન્સન નામના વૈજ્ઞાનિક જે છે એને આપેલી છે। પીએચ નું સૂત્ર કેવું બનશે એની પણ આપણે જે છે જાણકારી મેળવવાની છે। તો આ એક ભાગ હતો કે જેની અંદર આપણે એસિડ અને બેઝની સંકલ્પના જે છે એના આધારે એપીટી અનુભવને આધારે જો અત્યારે જેટલા પણ આપણે પ્રયોગ કરે બધા અનુભવ કરવા પડે, મતલબ કે સ્વાદે ખાટા હોવું, ભૂરા અને લાલ લીટમસ પત્ર બનવું, અને પીએચ નું મૂલ્ય જે છે એ પીએચ મીટર દ્વારા અથવા પીએચ પેપર દ્વારા તમે નક્કી કરી શકો છો। પણ બીજા નંબરની આપણે વાત કરીએ તો એને કહેવાનું છે સંકલ્પના આધારિત। તો જે સંકલ્પના જે છે એમાં પેલા જે છે આવવાનું છે આહેરનિયસ। આહેરનિયસ જે છે એને આપણને એસિડ અને બેઝની સંકલ્પના આપી હતી એચ પ્લસ અને ઓએચ માઇનસને આધારે। આમાં બીજા નંબરે જે છે એ આવે છે લોરી અને બ્રોન્સ્ટેડ। તો લોરી અને બ્રોન્સ્ટેડની વાત કરીએ તો એમને જે છે એ સંકલ્પના સમજાવી હતી એચ પ્લસને આધારે, જેને એચ પ્લસને નવું નામ આપ્યું હતું પ્રોટોન। પ્રોટોન આધારિત જે છે એ આપણને સંકલ્પના શીખડાવેલી છે। અને આમાં ત્રીજા નંબરે જે છે એ આવે છે લુઈસ। આમાં ત્રીજા નંબરે જે છે એ કોણ આવે છે લુઈસ। લુઈસની જો વાત કરીએ તો એ લુઈસ જે છે એ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ ઇલેક્ટ્રોન યુગ્મને આધારે જે છે એને એસિડ અને બેઝની સંકલ્પના સમજાવેલી છે। તો જો આ પેલું બોર્ડ હતું આપણું વાંચું એકદમ નાનકડું, કે જેની અંદર આપણે જે છે શું કરેલું છે તો કે એસિડ અને બેઝ જે છે એની સંકલ્પનાઓ જે છે એ સંકલ્પનાઓ સમજાવેલી છે। એસિડ અને બેઝની સંકલ્પનાની જો આમ ચર્ચા કરવા જઈએ તો અનુભવને આધારિત રોબર્ટ બોયલે આપેલું છે, અને આહેરનિયસ, લોરી બ્રોન્સ્ટેડ અને લુઈસે પોતપોતાના મંતવ્ય મુજબ આપેલું છે। આમાં સર્વસ્વીકૃત જે છે એ લુઈસને માનવામાં આવે છે। શું કામ એની હવે ઉપર છેલ્લી ચર્ચા કરીએ। ચાલો તો હવે આપણે આજે પહેલું કામ કરવું છે આહેરનિયસ સંકલ્પના, અને આહેરનિયસ પ્રમાણે જે છે એ એસિડ બેઝ કોને કહેવાય અને બંનેના ઉદાહરણ કેવા છે એની થોડી ઘણી ચર્ચા કરીએ। બરાબર છે, બહુ ટૂંકું ટૂંકું જે છે આજે આપણે સમજવાનું છે એની સંકલ્પના શું છે એનું મહત્વ શું છે એ આપણે આજે ચર્ચા કરીએ। તો પેજ નંબર 2 ઉપર જે છે એ આપણે હેડિંગ મારી દેવાનું છે। ચાલો હેડિંગ શું મારી દેશું, બોલો બોલો, આહેરનિયસ સંકલ્પનાઓ। શું કહેશું? આહેરનિયસની સંકલ્પના આવો નહીં, ખાલી સંકલ્પના, બરોબર છે, એક જ આપી વિચાર આવ્યો પછી તો ગુજરી ગયો હતો। તો હવે આપણે જે છે એ વાત કરીએ આહેરનીય સંકલ્પનાને આધારે જોવા જઈએ તો એને કોના ઉપર ભાર આપ્યો હતો તો કે એને એચ પ્લસ અને ઓએચ માઇનસ ઉપર ભાર આપ્યો હતો। તો આહેરનિયસની સંકલ્પના પ્રમાણે એસિડ કોને કહેવાય તો કે આહેરનિયસની સંકલ્પના પ્રમાણે એસિડ એને કહેવાય તો કે એસિડ એવા ઘટકો છે જે જલીય માધ્યમમાં, જો શું લખશું આપણે કે ભાઈ એસિડ એવા ઘટકો છે જે જલીય માધ્યમમાં એચ પ્લસ નું દહન કરે છે। જો એકદમ સિમ્પલ વ્યાખ્યા થઈ ગઈ કે એસિડ કોને કહેવામાં આવે છે તો કે એસિડ એવા ઘટકો છે કે જે જલીય માધ્યમ જે છે એ જલીય માધ્યમની અંદર એચ પ્લસ નું દહન કરે છે। અને બીજા નંબરની વાત કરીએ તો બેઝ જે છે એ બેઝ એવા ઘટકો છે જે જલીય માધ્યમમાં
OH माइनस नू दान करे छे। जो बन्ने नी व्याख्या एकदम सिंपल थई गई के एसिड कोने कहेवाय के जे H प्लस नू दान करे अने बेज कोने कहेवाय के जे OH माइनस नू दान करे। वेरी सिंपल फॉर्म्युला छे आ बधी। हवे आपणे आना उदाहरण જોવાના રહ્યા કે ભાઈ અહીંયા આપણી પાસે HCl છે હાઇડ્રોક્લોરિક એસિડ એને જો આપણે પાણીમાં નાખીએ એટલે શું કરશે પોતાના એક હાઇડ્રોજનનું દાન કોને કરે પાણીને એટલે અહીંયા શું બની જાય H3O+ Cl-। હવે આની બદલે HNH3 લેવું હોય તો કઈ વાંધો નહીં લેવાય એમાં કઈ ખોટું નથી અને એની અંદર જે છે આપણે પાણીનો ઉમેરો કરીએ તો એ પણ પોતાના H નું દાન કરશે એટલે અહીંયા શું બની જશે H3O+ NO3-। બરાબર છે ચલો તો હવે આપણી પાસે આ બંને ઉદાહરણ છે એ કના થઈ ગયા એસિડના કારણ કે બંને ઘટકો જે છે એ શું કરી શકે છે બંને ઘટકો જે છે એ પોતાના H+ નું દાન કરી શકે છે તો આહેરનિયસની સંકલ્પના પ્રમાણે એસિડ એવા ઘટકો છે જે જલીય માધ્યમમાં પોતાના હાઇડ્રોજનનું દાન કરી શકે એનો મતલબ એવો થયો કે અહીંયા જે છે HCl અને HNO3 H+ નું દાન કરી શકે છે। હવે સાંભળજો હવે આના સિવાયના કયા ઉદાહરણ છે કે જેમાંથી H+ નું દાન થઈ શકે તો કે એના પછી આવી શકે છે H2SO4 જો નામ લખીએ હાઇડ્રોક્લોરિક એસિડ નાઇટ્રિક એસિડ બરાબર છે આનું નામ શું છે હાઇડ્રોક્લોરિક એસિડ નામ છે આનું બરાબર છે આનું નામ શું છે આનું નામ છે નાઇટ્રિક એસિડ આનું નામ શું છે નાઇટ્રિક એસિડ હવે આનું નામ છે H2SO4 સલ્ફ્યુરિક એસિડ એના પછી લેશું CH3COOH એસિટિક એસિડ અને એના પછી જે છે એ લેવાનું છે H3PO4 ફોસ્ફોરિક એસિડ જો અહીંયા જે છે એ આનું નામ શું છે આનું નામ છે સલ્ફ્યુરિક એસિડ આનું નામ શું છે એસિટિક એસિડ આનું નામ શું છે તો કે આનું નામ છે ફોસ્ફોરિક એસિડ નામ છે ફોસ્ફોરિક એસિડ જો થઈ ગયું ને તો હવે આપણે જે છે એ એવા ઘટકો લખાયા કે જે H+ નું દાન કરી શકે છે તો H2SO4 અહીંથી H નું દાન કરશે એસિટિક એસિડ અહીંથી દાન કરશે આ અહીંથી દાન કરશે એની અંદર આ બંને જે છે એ નિર્બળ એસિડના ઉદાહરણ છે કોના ઉદાહરણ છે નિર્બળ એસિડના બાકી બધા કોના છે પ્રબળ એસિડના ઉદાહરણ છે હવે નિર્બળ એસિડ કોને કહેવાય અને પ્રબળ એસિડ કોને કહેવાય એ પાછું આપણે પાછળથી સમજવાનું થશે હાલો હવે કોનો વારો આવ્યો બેઝનો વારો આવ્યો બેઝ માટે શું કીધું બેઝ એવા ઘટકો છે જે જલીય માધ્યમમાં OH માઇનસ નું દાન કરે છે તો એનો મતલબ જે છે એ શું થઈ ગયો કે અહીંયા આપણે ઉદાહરણ તરીકે લેવા જઈએ તો લઈએ NaOH NaOH ને તમે પાણીની અંદર ઉમેરશો તો એમાંથી શું થઈ જશે તો કે Na+ એક્વિયસ થઈ જશે વત્તા OH- એક્વિયસ થઈ જશે બરાબર હવે આપણને પાછો એવો વિચાર આવે કે અહીંયા HCl અને H2O હતું એટલે હાઇડ્રોજન H2O માં આવ્યો તો એમાંથી H3O+ બની ગયું તો હવે આ ક્લોરિન જે છે એ ક્લોરિન છૂટો પડ્યો તો અહીંયા બંને ઘટકો જોવા મળ્યા અહીંયા NaOH ને પાણીમાં નાખ્યું તો ખાલી Na ને OH જ જોવા મળ્યા પાણી તો ગાયબ થઈ ગયું તો પાણી ગયું ક્યાં તો જે આપણે અહીંયા એક ક્યુ લખેલું છે ને આની પહેલા પણ આપણે ચર્ચા કરી હતી ને કે એક ક્યુનો મતલબ શું થાય એક ક્યુનો મતલબ થાય એક્વિયસ એક્વિયસ એટલે જલીય તો આ જલીય જે છે એ જ શું દર્શાવે છે તો કે એ જ પાણી દર્શાવે છે બરાબર છે ચાલો એવી જ રીતે આપણે ઉમેરીએ કે ઓ એચ વત્તા એચ ટુ ઓ બરાબર છે ચાલો તો હવે અહીંયા જે છે એ કોણ આવી જશે કે પ્લસ એક્વિયસ વત્તા OH માઇનસ એક્વિયસ લ્યો રેડી ચાલો હવે પાછા બીના નામ લખી નાખશું ને આ ભાઈબંધનું નામ શું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ આનું જે છે એ નામ શું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે શું નામ છે ભાઈબંધ સોડિયમ હાઇડ્રોક્સાઇડ KOH ની વાત કરીએ તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ આનું નામ શું છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ હવે સાંભળજો
आ बे घटको जे छे एना बीजा पण नाम छे बराबर सामान्य नाम छे NaOH नु अने KOH नु सामान्य नाम शुं छे बोलो जो मोटे थी बोल दो एटले मने याद आवे छे हमड़ाई जाय बोलो बोलो NaOH नु नाम शुं छे आनु नाम छे कोस्टिक सोडा ने KOH नु नाम शुं छे कोस्टिक पोटाश आ एना सामान्य नाम छे बराबर चलो हवे आपणे एना सिवायना जे छे एनी वात करीए तो के एमां आवी जशे CaOH ट्वाइस एमां आवी जशे MgOH ट्वाइस એમાં આવી જશે BaOH ટ્વાઇસ બરાબર છે ચાલો આવી રીતે તો હવે આમના નામ શું થાય CaOH ટ્વાઇસ એટલે શું થાય તો કે એટલે થાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચાલો MgOH ટ્વાઇસ એટલે શું થાય મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને BaOH ટ્વાઇસ એટલે શું થાય બેરિયમ હાઇડ્રોક્સાઇડ ચલો તો આવી રીતે આપણને જે છે એસિડ અને બેઝ એમ બંનેની સંકલ્પના છે એ જોવા મળે પણ હવે સમજજો આપણે જે છે થોડીક વાર પહેલા એવી ચર્ચા કરી કે એસિડ અને બેઝની સંકલ્પના કોણ આપી શકે આહેનિયસ આપી શકે લોરી બ્રોન્સેટ આપી શકે અને લુઈસ આપી શકે પણ આ બધામાંથી સર્વ સ્વીકૃત જે છે એ કોણ છે તો કે લુઈસ છે તો કે કઈ ઘટના થઈ હશે અથવા એવું શું થયું હશે કે જેના કારણે આહેનિયસ અને લોરી બ્રોન્સ્ટેટની સંકલ્પનાને પૂર્ણતઃ માન્યતા મળી હશે નહીં માન્ય છે કે એસિડનું દાન કરીએ એચ પ્લસનું દાન કરીએ એટલે એસિડ જ કહેવાય OH માઇનસનું દાન કરીએ એટલે એને બેઝ જ કહેવાય એ બરાબર છે પણ આની અંદર શું એવું થયું હશે કે જેના કારણે જે છે એને પૂર્ણતઃ માન્યતા મળી હશે નહીં તો જો એ આપણે અહીંયા દર્શાવશું જેને આપણે ખામી તરીકે ઓળખાવશું તો ખામી શું રહી ગઈ આની તો કે ખામી આવી રહી ગઈ કે જો આપણે BF3 ની વાત કરીએ અને એમોનિયાની વાત કરીએ સાંભળજો BF3 જે છે એની પાસે એચ પ્લસ નથી છતાં પણ ઈ એસિડ તરીકે વર્તે છે એમોનિયાની વાત કરીએ તો એની પાસે OH નથી છતાં પણ બેઝ તરીકે વર્તે છે તો આનો મતલબ એવો થયો કે આહેનિયસની સંકલ્પના તો એચ પ્લસ અને OH માઇનસ સાથે સંકળાયેલી છે તો આ સુકામ એસિડ છે આ સુકામ બેઝ છે એવું જે છે એ આહેનિયસ સમજાવી શક્યો નહોતો એટલા માટે આ એની જે છે એ ખામી થઈ બરાબર ચાલો તો હવે આપણે આહેનિયસની સંકલ્પના જે છે એના પછી ચર્ચા જે છે એ કરવાની થશે લોરી બ્રોન્સ્ટેટની કોની ચર્ચા કરશું આપણે લોરી બ્રોન્સ્ટેટની હાલો એટલે ત્રીજા નંબરનું બોર્ડ ઉપર આપણે ધીરે ધીરે આગળ વધીએ ચલો તો હેડિંગ જે છે એ મારી દેવાનું છે આપણે અહીંયા લોરી બ્રોન્સ્ટેટ સંકલ્પના ચાલો તો હવે આજે આપણે લોરી બ્રોન્સ્ટેટ સંકલ્પના જે છે એની ચર્ચા કરીએ તો આનો આધાર કોના ઉપર હતો આનો આધાર હતો પ્રોટોન ઉપર કોના ઉપર હતો પ્રોટોન ઉપર હલો હવે આપણે જે છે એ વાત કરવાની છે એસિડની કોને એસિડ કહેશું લોરી બ્રોન્સ્ટેટ પ્રમાણે કોને એસિડ કહેશું તો કે આપણે અહીંયા લખશું એસિડ એવા ઘટકો છે
કે જે પ્રોટોનનું દાન કરે છે. શું કરે છે? દાન કરે છે. એટલે આને કહેવામાં આવે છે H પ્લસ દાતા. આને શું કહેવામાં આવે છે? એચ પ્લસ દાતા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે વાત કરશું બેઝની. તો બેઝની વ્યાખ્યા જે છે એ શું થઈ જશે? તો કે બેઝ એવા ઘટકો છે કે જે પ્રોટોનનો સ્વીકાર કરે છે. એનો મતલબ જે છે એ શું થઈ ગયો? તો કે એચ પ્લસ ગ્રાહી થઈ ગયા, સ્વીકારનાર થઈ ગયા. ગ્રાહી એટલે સ્વીકારો. તો આ એચ પ્લસ જે છે એ સ્વીકારનારા છે. મતલબ હવે જો એકદમ ક્લિયર કટ વસ્તુ થઈ ગઈ કે અહીંયા આપણે એસિડના ઉદાહરણ લખવા હોય તો ફરીથી એચ સી એલ લખશું, ફરીથી એચ ટુ ઓ લખશું. એમાંથી જે છે એ આપણને નિપજ જે છે એ શું મળવાની છે? તો કે આમાંથી આપણને નિપજ જે છે એ આવી રીતે મળશે કે ભાઈ આ પોતાના એચનું દાન કરે એટલે અહીંયા જે છે એ બનશે એચ થ્રી ઓ પ્લસ પ્લસ સી એલ માઇનસ. શું બનવાનું છે? એચ થ્રી ઓ પ્લસ પ્લસ સી એલ માઇનસ. હવે આપણે અહીંયા જે છે એ જો વાત કરીએ, સાંભળજો તમે, એચ ટુ ઓ પ્લસ આપણે જે છે એ લખીએ એમોનિયા. તો હવે આપણે કહેવા જઈએ કે આ પાણી પોતાના એક એચનું દાન કરે છે એટલે એમાંથી બની જાય છે એન એચ ફોર પ્લસ અને પ્લસ ઓ એચ માઇનસ. મતલબ આ એચ સી એલ એ શું કર્યું છે? તો કે પ્રોટોનનું દાન કરેલું છે એટલે એને એસિડ તરીકે દર્શાવાય. એમોનિયાએ શું કરેલું છે? પ્રોટોન જે છે એ પ્રોટોનનો સ્વીકાર કર્યો છે એટલે એને બેઝ તરીકે દર્શાવાય. તો હવે અહીંયા આપણને એટલી તો ખબર પડી ગઈ કે જે ઘટક એચ પ્લસ એટલે કે પ્રોટોનનું દાન કરે છે એ એસિડ છે, અને જે ઘટક પ્રોટોનનો સ્વીકાર કરે છે એ તો કેવો થઈ ગયો? બેઝ. તો જો આહેરની હશે એવું કીધું હતું કે એમોનિયાની અંદર આ ઓએચ આવેલો નથી એટલે આપણે એમોનિયાને બેઝ તરીકે દર્શાવી શકીએ નહીં. લોરી બ્રોસ્ટેટ જે છે એ લોરી બ્રોસ્ટેટે એવું કીધું છે કે એમોનિયા પ્રોટોનનો સ્વીકાર કરી શકે છે એટલા માટે એની અંદર જે છે એ બેઝના લક્ષણો આવેલા છે. એટલે એમોનિયાને આપણે વ્યાખ્યાયિત કરી શકાય કે આ બેઝ છે કેમ કે પ્રોટોનનો સ્વીકાર કરી શકે છે. તો જુઓ હવે આપણે જે છે આના માટે બે નવા શબ્દો શીખવાના થશે કે જે એચ પ્લસનું દાન કરતો હતો એને આપણે શું નામ આપ્યું? એસિડ નામ આપ્યું. જેને એચ પ્લસનો સ્વીકાર કર્યો એને શેના તરીકે ઓળખાવશું? બેઝ તરીકે ઓળખાવશું. બરાબર. એટલે અહીંયા એચ સી એલ એસિડ છે, પાણી બેઝ છે. જો હકીકતમાં કહેવા જઈએ ને તો એચ ટુઓ ઉભય ગુણધર્મી છે. એચ ટુઓ કેવું છે? ઉભય ગુણધર્મી છે. તમને ઉભય ગુણધર્મી એટલે ખબર હોવી જોઈએ. હવે ઉભય ગુણધર્મી પાણી હોય એનો મતલબ શું થાય? તો કે જે જમીન ઉપર રહે ને પાણીમાં રહે, બરાબર, એને ઉભય ગુણધર્મી કહેવાય. એવી રીતે તો એચ ટુઓ જે છે એ એસિડમાં હોય બેઝમાં હોય બેમાં રહી શકે એટલે એચ ટુઓને ઉભય ગુણધર્મી કહેવામાં આવે છે. હવે સાંભળજો, એસિડ અને બેઝમાંથી બનેલા જે ઘટકો છે એને પણ નવા નામ આપવામાં આવે છે. બરાબર છે. ફોર એક્ઝામ્પલ, આ એચ ટુઓ જે છે એ બેઝ હતું અને બેઝમાંથી શું બન્યું? એચ થ્રી ઓ પ્લસ. એટલે બેઝનો એક ભાગ જેને કહેવામાં આવે છે સંયુગ્મી એસિડ. જો શું કીધું આપણે? સ એટલે સાથે, યુગ્મ એટલે જોડકું, એ બંનેનું જોડકું થઈ ગયું એટલે એને સંયુગ્મી એસિડ કહેવાય. તો જોવો જોઈએ, આ બેઝ અને અહીંયા જે છે એનો જે છે એ શું આવી ગયો? સંયુગ્મી એસિડ આવી ગયો. તો એસિડ અને બેઝનું હંમેશા જોડકું હોય જેને આપણે એનું સંયુગ્મી જોડકું કહી શકાય. એને જોડને શું કહેવાય? સંયુગ્મી કહેવાય. એટલે બેઝ અને એસિડ એ એકબીજાના સંયુગ્મી ઘટકો છે. હવે આ એસિડ હતો તો આ એસિડનું જોડકું કોણ હશે? તો કે ઈ એસિડનું જોડકું હશે આ જેને કહેવામાં આવે છે સંયુગ્મી બેઝ. તો દરેક વખતે આવું યાદ રાખશું આપણે
કે કોઈ પણ એસિડ અને બેઝ જે છે હંમેશા જોડમાં જ આવેલા હોય સેમાં આવેલા હોય જોડમાં જ આવેલા હોય જેને એકબીજાના સંયુગ્મી ઘટકો તરીકે ઓળખવામાં આવે છે જેને એકબીજાના સંયુગ્મી ઘટકો જે છે એના તરીકે ઓળખવામાં આવે છે એટલા માટે આને કહી શકાય કે એસિડ અને બેઝ છે એનું એકબીજા સાથેનું સંયુગ્મી જોડકું છે ચાલો રેડી હવે એવી જ રીતે આની વાત કરીએ કે અહીંયા પાણી હવે સેના તરીકે વર્તે છે એસિડ તરીકે આપણે કીધું ને અહીંયા પાણી બેઝ હતું અહીંયા પાણી એસિડ છે કારણ કે પાણી કોણ છે ઉભય ગુણધર્મી છે એમોનિયાની વાત કરીએ તો એમોનિયા કોણ છે બેઝ છે અત્યારે શીખાણે બેઝમાંથી જે બનતો ઘટક હોય એને શું કહેવાય સંયુગ્મી એસિડ કહેવાય એટલે આ હશે એનો સંયુગ્મી એસિડ અને એસિડમાંથી જે બને એને કહેવામાં આવે છે એનો સંયુગ્મી બેઝ એટલે વાદળી કલરથી જે બોક્સ બનાવશું એ બંને સરખા હશે એટલે આ બેઝ અને આ એનો સંયુગ્મી એસિડ બરોબર છે અહીંયા કરી નાખું એવું એટલે વાદળી વાદળી બોક્સ અને લાલ લાલ બોક્સ એ બંને જે છે એ શું હશે એક સરખા સંયુગ્મી ઘટકો હશે અને અહીંયા તમે જો આ એસિડ જે છે એ એસિડનો સંયુગ્મી ઘટક કોણ થઈ ગયો તો કે એ એસિડનો સંયુગ્મી ઘટક થઈ ગયો OH માઇનસ તો જુઓ હજુ આપણે આની અંદર થોડીક ચર્ચા કરીએ કે લોરી બ્રોન્સ્ટેડ સંકલ્પના છે એ કોની સાથે સંકળાયેલી છે તો કે લોરી બ્રોન્સ્ટેડ સંકલ્પના જે છે એ પ્રોટોન સાથે સંકળાયેલી છે હવે પ્રોટોન સાથે કઈ રીતે સંકળાયેલી છે તો કે એસિડની વ્યાખ્યા કઈ રીતે અપાય તો કે એસિડ એવા ઘટકો જે પ્રોટોનનું દાન કરે એટલે પ્રોટોન દાતા થઈ ગયા ચાલો અને બેઝની વાત કરીએ તો બેઝ એવા ઘટકો છે જે પ્રોટોનનો શું કરે સ્વીકાર કરે મતલબ એ પ્રોટોન ગ્રાહી થઈ ગયા હવે જો આપણે સમીકરણની વાત કરીએ તો એકબીજામાં જોડકું મળે એસિડ હોય એનો સંયુગ્મી બેઝ આપે બેઝ હોય એનો સંયુગ્મી એસિડ આપે એસિડ હોય એનો સંયુગ્મી બેઝ આપે બેઝ હોય એનો સંયુગ્મી એસિડ આપે તો આહેર નિયસ એક જે છે એ આપણને અપવાદ દર્શાવ્યું હતું અથવા આહેર નિયસ આ બે વસ્તુને નહોતો શીખવાડી વેકો કે ભાઈ BF3 ની અંદર પ્રોટોન નથી H+ નથી એટલે એસિડ નો કહેવાય અને એમોનિયામાં OH- નથી એટલે બેઝ નો કહેવાય પણ એક ખામી જે છે પૂરાઈ ગઈ કે એમોનિયાની અંદર OH નથી પણ એ પ્રોટોનનો સ્વીકાર કરી શકે છે માટે તમે એને બેઝ કહી શકો છો તો હજી આની એક ખામી ઊભી રહી આની કઈ ખામી ઊભી રહી કે BF3 પાસે H+ એટલે કે પ્રોટોન નથી છતાં પણ જે છે એકવા તરીકે વર્તે તો કે છતાં પણ એ એસિડ તરીકે વર્તે છે હવે આ ખામી જે છે એ પૂરી કરવાનો છે લુઈસ આ ખામી જે છે એ કોણ પૂરી કરશે લુઈસ એટલા માટે થઈને આપણે કીધું હતું કે લુઈસ જે છે એ સર્વસ્વીકૃત છે લુઈસ છે એ કેવું છે સર્વસ્વીકૃત છે કારણ કે એ જે ખામી છે એ જ વસ્તુને સોલ્વ કરી શકાય એવી સંકલ્પના રજૂ કરવાનો છે બરાબર ચાલો તો આ આપણે વાત કરી લોરી બ્રોસ્ટેડ સંકલ્પનાની હવે આપણે વાત કરશું લુઈસ વિશે ચાલો તો લુઈસની એસિડ અને બેઝ સંકલ્પનાઓ જે છે એને થોડા ઘણા અંશે શીખતા જઈએ ચાલો ધીરે ધીરે આગળ વધતા જઈએ સમજતા જઈએ એટલે આપણને કમ્પ્લીટ વસ્તુનો આઈડિયા આવતો જાય પેજ નંબર 4 આપી દઈશું નામ ચાલો બરોબર હવે આપણે જે છે એ શું કરશું હેડિંગ મારી દઈશું કોની સંકલ્પના લુઈસની એસિડ બેઝ સંકલ્પના ચાલો રેડી તો આ જે લુઈસ છે એ ભયબંધે જે છે એ શેનો આશરો લીધો હતો શેને આધારે આપણને આ સમજાયું હતું તો કે લુઈસ જે છે એને ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ ઇલેક્ટ્રોન યુગ્મને આધારે સમજાયું હતું કોને આધારે સમજાયું હતું
इलेक्ट्रॉन युग्म ने आधार पहला हूँ बेनी व्याख्या लखा दू छू। चलो अँ लखी नाखी एसिड, तो एसिड को कहू लुईस ने आधार, तो कि भाई आई रीते एसिड एवा घटको छे के जे एसिड एवा घटको छे के जे इलेक्ट्रॉन युग्मनो स्वीकार करी सके, चलो बराबर छे। अने त्यार पछी आपणे बेज नी वात करीए, तो बेज माटे आपणे एवुं पण कही शकीए के बेज जे छे बेज एवा घटको छे के जे इलेक्ट्रॉन युग्मनो दान करी शके। शु लखी नाखशु? बेज एवा घटको छे जे इलेक्ट्रॉन युग्मनो दान करी शके छे। એટલે હવે આપણે જે છે એ પેલા સમજાવવું છે બી એફ થ્રી માટે, બરાબર છે? તો બી એફ થ્રી માટે સમજાવવું હોય તો આપણે જે છે એ જરૂર પડવાની છે બોરોનની। બી એફ થ્રીને જો આપણે સમજાવવું હોય તો આપણને જરૂર પડશે પાંચ નંબરના બોરોનની। પાંચ નંબરના બોરોનની ઇલેક્ટ્રોન રચના તમને આવડવી જોઈએ। શું થાય? હિલિયમ કમ્પ્લીટ, ટુ એસ ટુ ટુ પી વન, એટલે ટુ એસ એટલે એક કક્ષક કહેવાય, ટુ પી એટલે ત્રણ કક્ષકો કહેવાય। તો ટુ એસમાં બે ઇલેક્ટ્રોન આવેલા છે, ટુ પીમાં એક ઇલેક્ટ્રોન આવેલો છે। જ્યારે પ્રક્રિયા કરવી હોય કે નહીં ત્યારે આ બેમાંથી એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને ક્યાં આવી જશે? ખાલી રહેલી પી કક્ષકમાં, અને પછી આ બધી કક્ષકો છે ને એકબીજા સાથે જોડાઈ જાય। આ જોડાવાની પ્રક્રિયાને કહેવાય સંકૃત કક્ષકો। શું કહેવામાં આવે છે? અને સંકૃત કક્ષકો કહેવામાં આવે છે। એટલે આ એક બે ત્રણ અને ચાર, આ ચારે ચાર કક્ષકો હવે એકબીજા સાથે જોડાઈ જશે અને પછી જે થાય એને સંકરણ કહેવાય। શું કહેવાય? સંકરણ કહેવાય। તો સંકરણમાં ભાગ લેવા માટે સંકૃત કક્ષકો બનવું અનિવાર્ય છે। એટલા માટે હવે આપણી પાસે કેટલા ઇલેક્ટ્રોન થયા? એક, બે અને ત્રણ। બોરોન જે છે એને પોતાની અષ્ટક રચના પૂરી કરવા માટે વધારાના ત્રણ ઇલેક્ટ્રોનની જરૂર પડશે। એટલા માટે એ ત્રણ ઇલેક્ટ્રોન જે છે એના માટે એ ત્રણ ફ્લોરિન સાથે ભાગીદારી કરશે। જો કે અહીંયા જે છે એ શું કરવાનો છે? તો કે એક, બે અને ત્રણ, અહીંયા પાંચ હતું ને, એટલે આપણે જે છે એને જો દર્શાવવું હોય તો એને જે છે એ કઈ રીતે દર્શાવશું? કે અહીંયા જે છે એ એક, બે અને ત્રણ ફ્લોરિન સાથે શું કરે છે? ભાગીદારી કરે છે। અને ભાગીદારી કરીને શું બનાવે છે? તો કે ભાગીદારી કરીને બી એફ થ્રી સંયોજન બનાવે છે। ભાગીદારી કરીને શું કરે છે? બી એફ થ્રી સંયોજન બનાવે છે। હવે જો આ બી એફ થ્રી સંયોજન બની ગયું, ભાગીદારી કરી નાખી ત્રણ ફ્લોરિન સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને એ સહસંયોજક બંધ બનાવે, તેમ છતાં એની પાસે એક કક્ષક જે છે એ કક્ષક કેવી છે? તો કે વધારાની અને ખાલી છે। એક કક્ષક જે છે એની પાસે આવી કેવી આવી? વધારાની પણ આવી અને ખાલી પણ આવી, બરાબર છે? મતલબ કે હજુ આમાં ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી શકે છે, આ એક વાત હતી। બીજી આપણે વાત કરશું એમોનિયા માટે। કોના માટે? એમોનિયા માટે। તો એના માટે આપણે સાત નંબરના નાઇટ્રોજનની વાત કરીએ તો એને આમ કહેવાય હિલિયમ કમ્પ્લીટ, ટુ એસ ટુ અને ટુ પી થ્રી, એટલે ટુ એસ જે છે એમાં પહેલેથી જ કેટલા ઇલેક્ટ્રોન છે? બે, બરાબર, કે જે પ્રક્રિયામાં ભાગ લેતા નથી। અને ટુ પીમાં કેટલા ઇલેક્ટ્રોન છે? ત્રણ। આને પણ જો સંકરણમાં ભાગ લેવો હોય તો આને પણ જે છે એ ચારે ચાર કક્ષકોને શું કરવી પડશે? ભેગી કરવી પડશે। એટલે અહીંયા પણ આપણને જે છે એ શું મળવાની છે? સંકૃત કક્ષક જે છે એ મળશે। હવે શું થયું કે અહીંયા તો બે ઇલેક્ટ્રોન જે છે એ પ્રક્રિયામાં ભાગ લેશે ને, એટલે આમને પડ્યા રહેશે, અને આ ત્રણ જે છે એક, બે અને ત્રણ, એ ત્રણ હાઇડ્રોજન સાથે ભાગીદારી કરશે। કોની સાથે ભાગીદારી કરશે? હાઇડ્રોજન સાથે। જો હાઇડ્રોજન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન, મતલબ એવું થયું કે એમોનિયાએ ભાગીદારી કરી
તેમ છતાં આ વધારાના બે ઇલેક્ટ્રોન જે છે વધારાના બે ઇલેક્ટ્રોન કેવા થાય છે પડ્યા રહે છે એટલે એને કહેવાય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જો અહીંયા શું થયું કે બોરોને પણ ભાગીદારી કરી તો એની પાસે એક કક્ષક વધી ગઈ એમોનિયાએ પણ ભાગીદારી કરી એની પાસે વધારાના બે ઇલેક્ટ્રોન પડ્યા રહ્યા તો હવે આપણે આવી રીતે દર્શાવી શકાય ને કે ભાઈઓ BF3 ની વાત કરીએ તો બોરોન પાસે એક ખાલી કક્ષક છે અને એમોનિયાની વાત કરીએ તો એની પાસે ઈ ખાલી કક્ષકની અંદર પૂરી શકાય એટલા માટે વધારાના બે ઇલેક્ટ્રોન છે મતલબ કે આ બોરોન છે એ શું કરે છે તો કે બોરોન ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે અને ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે એટલે આપણે એને એસિડ તરીકે દર્શાવી શકાય હવે એમોનિયા શું કરશે પોતાના આ બંને ઇલેક્ટ્રોનનું દાન છે એ બોરોનને કરશે એનો મતલબ શું થયો અહીંયાના ઇલેક્ટ્રોન ક્યાં વયા ગયા અહીંયા આવી રીતે થયું ને કે આની પાસે હતા એ અહીંયા આવી ગયા બરોબર છે તો હવે આપણે જે છે એવું કહી શકાય કે એમોનિયા છે એ શું કરી શકે છે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એટલા માટે એ શેના તરીકે વર્તે છે એટલા માટે એ બેઝ તરીકે વર્તે છે તો હવે જોવો જોઈએ આહેરનિયસની અને લોરી બ્રોન્સ્ટેડની સંકલ્પના શું હતી કે ભાઈઓ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે સોરી આહેરનિયસ અને લોરી બ્રોન્સ્ટેડની સંકલ્પના શું હતી કે આમની પાસે H પ્લસ કે આમની પાસે OH માઇનસ નથી તો આને એસિડ અને બેઝ કઈ રીતે કહ્યો તો એનો જવાબ કોણે આપ્યો લુઈસે કે H પ્લસ કે OH માઇનસ કે પ્રોટોનનું દાન કે પ્રોટોનનો સ્વીકાર ન થાય તો ચાલશે જો તમે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરો જો તમે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરો તો પણ આને એસિડ બેઝ કહી શકાય છે જો રેડી ખ્યાલ આવી જશે તો અહીંયા આપણે આજે જે છે એ એસિડ અને બેઝની સંકલ્પના જે છે એ શીખેલા છીએ આવતીકાલે આપણે ક્ષારની સંકલ્પનાથી શરૂઆત કરશું